મિત્રો, આજે આપણે સિંહ અને રીંછની લડાઈની વાર્તા સાંભળીશું. દુશ્મન તમને નુકસાન નહીં પહોંચાડી શકે, આ પાંચ વાત સમજો. આ વિડીયોમાં દુશ્મનથી કેવી રીતે સાવચેત રહેવું તેમ જણાવવામાં આવ્યું છે. આશા છે કે આ વાર્તા તમને ખૂબ જ ઉપયોગી સંદેશ આપશે. બેની લડાઈમાં ત્રીજાને ફાયદો. મિત્રો, ઘણીવાર પરસ્પર ઝઘડામાં ત્રીજા પક્ષને જ ફાયદો થાય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ તકો શોધી રહ્યા છે કે જ્યારે કોઈની વચ્ચે ઝઘડો થાય ત્યારે આપણે તેનો ફાયદો ઉઠાવી લઈએ. આજકાલ લોકો પૂછ્યા વગર સલાહ આપવા તૈયાર ઊભા છે. બચાવનાર ઓછા છે, લડાવનાર વધુ છે, અને ઘણા મૂર્ખ લોકો પણ તેમના આ ષડયંત્રમાં ફસાઈ જાય છે. ઝઘડાની વાત કરીએ તો ભાઈ, મિત્ર, પાડોશી વચ્ચે નાની નાની વાત પર ઝઘડા થાય છે તે સામાન્ય વાત છે. પરંતુ લડતા બંને પક્ષોને આ ધ્યાનમાં રાખવું જોઈએ કે અમારી આ લડાઈમાં કોઈ ત્રીજો પક્ષ ફાયદો નહીં ઉઠાવી રહ્યો ને. ઘણી વખત કેટલાક લોકો અન્યની ઉશ્કેરણી હેઠળ લડવાનું નક્કી કરે છે, જેનું પરિણામ આવે છે કે બંને એકબીજા સાથે લડતા રહે છે અને ત્રીજી વ્યક્તિ તેમની ખોટી ખુશ છે, કારણ કે પોતાનો રંગ પણ તે બતાવે છે. જંગલના પ્રાણીઓ તમને કાયર અને કાયર રાજા તરીકે જોશે. કાયરતાની રસી લગાવીને જંગલમાં ફરવા મળશે. આવી રીતે ગીતથી શેતર અને સિંહ ગરજના કરતો હતો અને રીંછ પર પડ્યો હતો. સિંહના હુમલાથી રીંછ ઘાયલ થયું અને પાછું પડી ગયું. તેમના શબ્દોથી કાગડાઓએ રીંછને ફરીથી ઉત્સાહિત કર્યું અને આ વખતે રીંછે સિંહ પર એવી રીતે હુમલો કર્યો કે સિંહ લોહી લુહાણ થઈને જમીન પર પડી ગયું. હવે શું હતું, બંને વચ્ચે લોહી લુહાણ યુદ્ધ શરૂ થયું. પણ નવાઈની વાત તો એ હતી કે જો રીંછના હુમલાથી સિંહ પડી ગયો તો કાગડો આનંદિત થાય, અને જ્યારે રીંછ ઘાયલ થઈને જમીન પર પડ્યું ત્યારે પણ ગીધ આનંદિત થાય. બંને એકબીજાના લોહીથી તરસા બની ગયા. તેમના ભયંકર પંજા વડે એકબીજાને ઈજા પહોંચાડવાનું શરૂ કર્યું. તોય પોતાના તીક્ષ્ણ દાંત વડે એકબીજાના માંસને ખાવા લાગ્યા. તેઓ ભૂલી ગયા કે તળાવનો કિનારો ઘણો મોટો છે. એક સમયે સેકન્ડો પ્રાણીઓ એકઠા થઈને પાણી પી શકે છે, પરંતુ અહીં પાણીની લડાઈ નથી. તેના બદલે ગીધ અને કાગડા દ્વારા આકર્ષિત થઈને તેઓ તેમના મોટા અભિમાન માટે એકબીજાનું લોહી વહેવ્યું. બંને વચ્ચે લાંબા સમય સુધી ઝઘડો થયો. જ્યારે બંને લડતા લડતા નિર્જીવ થવા લાગ્યા, તેથી તેઓએ જોયું કે અગાઉ રીંછ પડે ત્યારે ગીધ ખુશ થતા અને સિંહ પડી જતાં કાગડો ખુશ થાય, પરંતુ હવે જ્યારે અમારા બંનેના શ્વાસ અધર થઈ રહ્યા છે ત્યારે ગીધ અને કાગડો બંને સાથે મળીને ઉજવણી કરી રહ્યા છે. આ બંને ક્યારે મરી જશે, પછી અમે તેનું તાજું માંસ ખાઈશું. રીંછ અને સિંહ ગીધ અને કાગડો બહુ સારી રીતે સમજી ગયા હતા કે ગીધ અને કાગડા આપણા બંનેનું સૌથી મોટા દુશ્મન છે. એકબીજા સાથે શાંતિ કરવી અને સાથે મળીને પાણી પીવું એ સમજદારી છે, અને અહીંથી જતું રહેવું. નહીં તો આ બંને પોતાની મૂર્ખતાને લીધે આ હજારો ગીધ અને કાગડો ખોરાક બનશે. તેણે પણ એવું જ કહ્યું, એકબીજા સાથે સંધિ કરીને કાંઠે પાણી પીધું. ગીધ અને કાગડો તેની ચતુરાઈથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ કેવી રીતે કરાર પર આવ્યા? મિત્રો, આ જગતના મોટા ભાગના મનુષ્યો હાલત જ છે કે જેઓ નાની નાની બાબત પર એકબીજા સાથે લડવા લાગે છે અને તેઓ એકબીજાને મારવામાં મક્કમ છે. એ મૂર્ખ લોકો છે જેઓ દુશ્મનની યુક્તિઓ સમસ્યા સમજતા નથી, તેઓ નાશ પામે છે. અને સારા માણસો દુશ્મનના કાવડતાને સમજીને લડાઈ ટાળે છે. તેમના પબ્લિક નાણાંને નુકસાન પહોંચાડી શકાય છે. એ મૂર્ખ લોકો જેઓ દુશ્મનોની યુક્તિઓ સમયસર સમજતા નથી, તેઓ નાશ પામે છે. અને સારા માણસો દુશ્મનોના કાવતરને સમજીને લડાઈ ટાળે છે. તેમના પબ્લિક નાણાંને નુકસાનથી બચાવી શકાય છે. મિત્રો, આપણે આ પાંચ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જો કોઈ પૂછ્યા વગર સલાહ આપે તો તમને લડવા માટે ઉશ્કેરે તો તમારે શુભચિંતક નથી પણ તમારો દુશ્મન છે. લડાઈ ગમે તેટલી હોય તે તમને આપતા પહેલાં તમારી પાસેથી ઘણું બધું છીનવી લેશે. તેથી લડવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, શાંતિ દ્વારા જ ઉકેલ આવી શકે છે. આપણે આને ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તમારો કોઈ દુશ્મન નથી તો પણ તમારા હજારો દુશ્મન છે. એવા લોકોની કોઈ કમી નથી જે તમારી ખુશી ઈર્ષા કરે છે અને તમારી પ્રગતિને નફરત કરે છે. જ્યારે પણ લડાઈની વાત થાય ત્યારે લડતા પહેલું તેનું પરિણામ જોઈ લેવું.
આપણી આ લડાઈ કોઈને કેટલું નુકસાન થઈ શકે છે અને કેટલો ફાયદો થઈ શકે છે, કારણ કે મિત્રો તમારા દુશ્મનોને દુશ્મનો છે જે દેખાવ નથી પણ તમને નુકસાન પહોંચાડે છે। ધ્યાનમાં રાખવા જેવી ચોથી વાત છે કે એવું જરૂરી નથી કે તમારી સાથે ખરાબ કરે છે તે તમારો દુશ્મન હોય, જે વખાણ કરે છે તે તમારા દુશ્મન પણ હોઈ શકે। આપણે આ દુશ્મનોથી વિશેષ સાવધાન રહેવું। તમે દુશ્મનોની દૃષ્ટા કરતા જોઈ શકો છો, પરંતુ વખાણ કરનાર તમારી સામે હોવા છતાં તમને નુકસાન પહોંચાડતો રહે છે। પાંચમી વાત છે કે આપણે આપણી જાતને ગંભીર રાખવી જોઈએ। ખોટી પ્રતિષ્ઠા મળવાની અથવા વખાણ કરવા, વ્યક્તિને પોતાનો ગુસ્સો ગુમાવવો જોઈએ નહીં અને કોઈના મોઢેથી તમારી ખરાબ વાત સાંભળીને સંપૂર્ણ ગુસ્સે થવું જોઈએ નહીં, ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં। મિત્રો, આ વિડીયોમાં તમારા વિચારો શું છે તમારે અમને જણાવવું જોઈએ। અમે તમારા આ પ્રતિસાદને ખૂબ જ મહત્વ આપીશું।